વેલકમ ટુ મની ઇન્ટરનેશનલ સ્કૂલ હવા યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન એટ યોર હોમ બાળકો આજે આપણે શરૂ કરીશું આપણા ગુજરાતમાં એવી જગ્યાઓ એવા સ્થળો જેની આપણે વિઝિટ લેવી જોઈએ અને કદાચ તમે એવી જગ્યાએ ગયા પણ હશો જે આપણા પ્રસિદ્ધ સ્થળો તરીકે માનવામાં આવે છે જેમ કે આ પહેલું છે આડાલજની વાવ તો એના વિશે થોડું જાણી લઈએ અદાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી વાવના દરેક માલ પર અનોખું સિલ્ક જોવા મળે છે દેશ વિદેશના સહેલાણીઓ તેની મુલાકાત લઈને રોમાંચિત થાય છે જૂના સમયમાં પાણીના સંગ્રહ માટે આ વાવનો ઉપયોગ થતો હતો અદાલજની વાવ એ અમદાવાદમાં ગાંધીનગર જિલ્લામાં આવી છે મારા ખ્યાલથી તો ઘણા બાળકો પોતાના માતા પિતા સાથે આ વાવ જોઈ ચૂક્યા પણ હશે અને જેણે ન જોઈ હોય એ જરૂરથી એમના માતા પિતા સાથે જજો અને જોજો આ ચિત્ર છે રિવરફ્રન્ટનું રિવરફ્રન્ટ અમદાવાદમાં બનાવવામાં આવેલ છે રિવરફ્રન્ટ અમદાવાદના સાબરમતી કિનારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે તે પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર છે તો બાળકો તમારામાંથી કેટલાક જણે અમદાવાદનો રિવરફ્રન્ટ જોયો હશે બરાબર ને જે ખૂબ પ્રસિદ્ધ છે અને ન જોયો હોય તો એની વિઝિટ એકવાર જરૂરથી કરજો આ ચિત્ર આપણને આપવામાં આવ્યું છે ગાંધી આશ્રમનું આ ચિત્ર આપણું ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ છે ગાંધી આશ્રમ ઘણા જને તમારામાંથી જોયું પણ હશે આશ્રમ ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમ પણ કહેવાય છે ત્યાં રહીને ગાંધીજીએ સ્વતંત્રતાની લડાઈની તૈયારીઓ કરી હતી આ આપણું ગાંધીજીનો આશ્રમ છે અને ત્યાં ગાંધીજીએ સ્વતંત્રતાની લડાઈઓ કરી હતી અને ગાંધીજીને તો તમે લોકો જાણો જ છો ને હા અહીં આ ચિત્ર આપણને આપવામાં આવ્યું છે એ છે સીડી સૈતની જાળી શીડી સૈયદની જાળી અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ છે તેની ચીણી કોતરણીના કારણે સુંદર લાગે છે આપણ એક પ્રસિદ્ધ પ્રસિદ્ધ નજરાણું તરીકે ઓળખાય છે આ છે સૂર્યમંદિર મોઢેરા સૂર્યમંદિર મોઢેડા સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના મોઢેડામાં આવેલું છે આ મંદિર સૂર્યમંદિર કોતરણી ધરાવે છે ભારતના પ્રખ્યાત સૂર્ય મંદિર જેવું જ તે અનોખું છે આ મંદિર પણ આપણું પ્રસિદ્ધતા દર્શાવે છે ગુજરાતની પ્રસિદ્ધતા દર્શાવે છે દ્વારકા મંદિર આ ચિત્ર છે દ્વારકા મંદિરનું તમારામાંથી કેટલાક બાળકો દ્વારકા મંદિર અવશ્ય ગયા જ હશે આ એક ગુજરાતની ખૂબ પ્રસિદ્ધ મંદિર છે દ્વારકા મંદિર ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં દ્વારકામાં આ મંદિર આવેલું છે દ્વારકા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર પણ ગણવામાં આવે છે તો આ છે આપણા ગુજરાતના પ્રસિદ્ધ સ્થળો જે આવા પ્રસિદ્ધ સ્થળોને આપણે નિહારવા જોઈએ એ જગ્યાઓની વિશિષ્ટતા વિશે જાણવું જોઈએ અને ધ્યાનથી એને જોવું જોઈએ તો તમે પણ બાળકો તમારા માતા પિતા ભાઈ બહેન મિત્રો જોડે આ સ્થળોએ જજો અને એની વિશિષ્ટતા વિશે જાણજો આવા સુંદર સુંદર પ્રસિદ્ધ નજરાણાઓને ધ્યાનમાં લેજો Thank you for watching video from Money International School.